હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આગળ આપણે ખાસ આમનોની અંદર પ્રશ્ન 7 નો અભ્યાસ કર્યો. આજે આપણે પેજ નંબર 199 પર પ્રશ્ન નંબર 8 જોવાનો છે. નીચેના વ્યવહારોની ખાસ આમનોંધ લખો. નંબર 1, રેણુકા પાસેથી મળેલ 700 રૂપિયાની નોંધ ભૂમિકા ખાતે કરેલ છે. અહીંયા મિત્રો ભૂલ થયેલી છે, એ ભૂલને આપણે સુધારવાની છે. તો સરસ મજાની એક નોંધ લખીને રાખવી મિત્રો. નોંધ શું કહે છે આપણને? જે ખોટું થયું છે તેને ઉલટાવો અને સાચું જેમ થયું હોય તેમ કરો. ખોટું થયું છે તેને ઉલટાવો, એનો મતલબ શું થાય મિત્રો? કે આપણે ભૂલ ખાતું ઉધાર કરવામાં કરી હોય તો એને ઉલટાવો, એટલે કે એ ખાતું જમા કરો. આપણે ખાલી ખાલી કોઈ ખાતું જમા કરી દીધું હોય તો એને ઉલટાવો, એટલે જમા થયું છે તો એને શું કરી દો? ઉધાર કરી દો. અને સાચું જેમ થતું હોય તેમ તમારે કરવાનું છે, એટલે આપમેળે એની ભૂલ સુધરી જશે. ચાલો શું કહે છે આપણે પહેલો વ્યવહાર? રેણુકા પાસેથી મળેલ 700ની નોંધ ભૂમિકા ખાતે કરેલ છે. ચાલો તો પહેલા રેણુકા પાસેથી કેટલા મળ્યા? 700 રૂપિયા. તો એની નોંધ આપણે શું કરીએ? તો કે રોકડ ખાતે ઉધાર, તે રેણુકા ખાતે. તો રોકડ ખાતે ઉધાર કરવાનું હોય, રેણુકાનું ખાતું જમા કરવાનું હોય, પણ એ લોકોએ કોનું ખાતું જમા કરી દીધું છે? ભૂમિકાનું ખાતું જમા કરી દીધું છે. કારણ કે એને લખ્યું છે નોંધ ભૂમિકા ખાતે કરેલ છે, એટલે ભૂમિકાનું ખાતું જમા કરી દીધું છે. હવે ભૂમિકાનું ખાતું ખાલી ખાલી જમા કર્યું છે, અને સાચું ખાતું કયું જમા કરવાનું હતું? રેણુકાનું ખાતું જમા કરવાનું હતું. તો જે ખોટું થયું છે તેને ઉલટાવો. તો ખોટું શું થયું છે? તો કે ભૂમિકાનું ખાતું જમા થઈ ગયું છે, એને ઉલટાવો, એટલે ભૂમિકાનું ખાતું શું કરીશું મિત્રો? ઉધાર કરીશું. તો અહીંયા લખીશું ભૂમિકા ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 700 રૂપિયા. અને ખરેખર સાચું ખાતું કયું જમા થવું જોઈતું હતું? રેણુકાનું ખાતું. તો રેણુકાનું ખાતું જમા કરો, તે રેણુકા ખાતે. કેટલા રૂપિયા? 700 રૂપિયા. બાબત જે લખીશું મિત્રો, રેણુકા પાસેથી મળેલ રકમ ભૂમિકા ખાતે નોંધેલ, તેની ભૂલ સુધારી તેના. હવે મિત્રો કેટલાક વિદ્યાર્થીઓ એવું વિચારશે કે રેણુકા પાસેથી મળેલ 700 રૂપિયા તો રોકડ આવે છે, તો રોકડની નોંધ કેમ નથી થઈ? તો જ્યારે આપણે ખોટી નોંધ કરેલી હતી ને, ત્યારે આપણે રોકડ ખાતું ઉધાર કરેલું જ હતું, એટલે રોકડ ખાતામાં ભૂલ થઈ નથી. થઈ ભૂલ ક્યાં છે? ભૂમિકાના ખાતામાં. એટલે કે રેણુકાનું ખાતું જમા કરવાની જગ્યાએ ભૂમિકાનું ખાતું જમા કરી દીધું છે. તો આપણે ભૂમિકાનું ખાતું જમા કર્યું છે તો એ સુધારવા માટે તેને ઉલટાવો, એટલે કે એને ઉધાર કરો. અને ખરેખર કયું ખાતું? રેણુકાનું ખાતું. તો રેણુકાનું ખાતું જમા કરો. તારીખ 2, ઉપદેશના અગાઉ માંડી વાળેલ ગલખાતના 1000 પરત મળેલ છે, જે ઉપદેશ ખાતે જમા કરેલ છે. હવે ગલખાતની રકમ માંડી વાળેલી હોય મિત્રો, અને એ રકમ પછી પરત મળે, તો ખરેખર આપણે આમનું શું કરીએ? રોકડ ખાતે ઉધાર, તે ગલખાત પરત ખાતે. એટલે કે સાચું આમનોની અંદર ગલખાત પરત ખાતું જમા થાય, પણ એને કયું ખાતું જમા કર્યું છે? ઉપદેશનું ખાતું જમા કર્યું છે. તો ભૂલ કરી છે, તો કે ઉપદેશનું ખાતું જમા થાય નહીં, પણ એમને જમા કર્યું છે. તો ખોટું થયું છે તેને ઉલટાવો. તો ઉપદેશનું ખાતું હવે ખાતું શું કરીશું? ઉધાર. તો અહીંયા લખીશું ઉપદેશ ખાતે ઉધાર. કેટલા રૂપિયા મિત્રો? 1000. ચલો ઉપદેશ ખાતે ઉધાર કર્યું. સાચું ખાતું કયું જમા કરવાનું હતું? તો કે ગલખાત પર. તો સાચું ખાતું જે થાય છે તેને જમા કરીશું, તે ગલખાત પરત ખાતે. કેટલા રૂપિયા મિત્રો? તો કે 1000. બાબત જે લખીશું મિત્રો, શું લખીશું? ગલખાત પરતની રકમ મળેલ, જે ઉપદેશ ખાતે જમા કરેલ, તેની ભૂલ સુધારી તેના.
ચાલો ત્રીજો વ્યવહાર શું કહે છે, શર્માને ચૂકવેલ રૂપિયા 800 વર્મા ખાતે ઉધાર કરેલ છે. શર્માને કેટલા ચૂકેલા છે મિત્રો, તો કે 800 રૂપિયા ચૂકવેલા હતા અને લખાઈ ગયા કોના ખાતે, વર્મા ખાતે ઉધાર થઈ ગયા. તો સાચી આમનોંધ આવી થાય શર્મા ખાતે ઉધાર તે રોકડ ખાતે, પણ એ લોકોએ શર્માની જગ્યાએ કયું ખાતું ઉધાર કરી દીધું છે, વર્માનું ખાતું ઉધાર કરી દીધું છે. તો વર્માનું ખાતું ભૂલથી ઉધાર થઈ ગયું છે તો આપણે વર્માને શું કરવું પડશે, જમા કરવું પડશે. અને સાચું ખાતું કયું ઉધાર કરવાનું હતું, શર્માનું ખાતું. તો આપણે આમ નોંધ લખીશું મિત્રો, સાચું જેમ થતું હોય તેમ જ કરવાનું, શર્મા ખાતે ઉધાર કેટલા રૂપિયા, 800 રૂપિયા. તે ખોટું જે થયું છે તેને શું કરો, ઉલટાવો. તો વર્મા ઉધાર થઈ ગયું છે તો વર્માને શું કરો, જમા. તે વર્મા ખાતે કેટલા રૂપિયા, 800. અને બાબત જેની અંદર મિત્રો દર્શાવીશું, શું શર્માને ચૂકવેલ રકમ વર્મા ખાતે ઉધારેલ તેની ભૂલ સુધારી તેના. નંબર 4, વીમા પ્રીમિયમના ચૂકવેલ રૂપિયા 1200 ઉપાડ ખાતે ઉધાર કરેલ છે. વીમા પ્રીમિયમના ચૂકવેલા હોય મિત્રો તો વીમા પ્રીમિયમ ખાતે જ ઉધાર થાય, પણ એમને ભૂલ કરી કયા ખાતે ઉધાર કર્યું છે, તો કે ઉપાડ ખાતે ઉધાર કર્યું છે. તો ઉપાડ ખાતે ઉધાર કર્યું છે, ભૂલ કરી છે, તો જે ભૂલ થઈ છે તેને ઉલટાવો. એટલે ઉપાડ ખાતું ઉધાર થયું છે તેને શું કરીશું, જમા. અને સાચું કયું ખાતું, તો કે વીમા પ્રીમિયમ ખાતું. તો અહીંયા લખીશું વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા મિત્રો, તો કે 1200 રૂપિયા. તે ઉપાડ ખાતે ભૂલ થઈ છે, ઉપાડ ઉધાર કરેલું હતું, તો હવે એને શું કરો, જમા કરો. બાબત જે વીમા પ્રીમિયમના ચૂકવેલ જે ઉપાડ ખાતે નોંધેલ તેની ભૂલ સુધારી તેના. ચાલો, ધંધામાંથી 6000નું જૂનું ફર્નિચર 5800માં વેચી દીધું. અહીંયા કોઈ ભૂલ થઈ નથી, કોઈ ભૂલ સુધારવાની જરૂર નથી, પરંતુ 6000નું ફર્નિચર હતું 5800માં વેચી દીધું. તો આપણે રોકડ આવેલી હોય 5800, તો એ રોકડની નોંધ આપણે ક્યાં કરેલી હોય, રોકડમેનની અંદર. હવે આપણે નોંધ કઈ કરવાની છે, તો કે 6000નું ફર્નિચર હતું 5800માં વેચીએ તો 200 રૂપિયા નુકસાન થાય. આ આમનોંધના ચેપ્ટરમાં હોતે મિત્રો આ વ્યવહાર, તો આપણે આમનોંધ શું કરતે, કે રોકડ ખાતે ઉધાર 5800, ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર 200 રૂપિયા, તે ફર્નિચર ખાતે 6000 રૂપિયા. આવી આપણે આમનોંધના ચેપ્ટરની અંદર આમનોંધ કરતે, પરંતુ અહીંયા મિત્રો આપણને ખાસ આમનોંધ કીધી છે, એટલે ખાસ આમનોંધની અંદર રોકડની નોંધ થતી નથી. એટલે કે આપણને 5800 રોકડા મળે છે તેની નોંધ નથી કરવાની, આપણે ફક્ત અને ફક્ત નુકસાનની નોંધ કરવાની છે. કેટલા રૂપિયા નુકસાન ગયું, તો કે 200 રૂપિયા. તો લખીશું ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર કેટલા રૂપિયા, તો કે 200 રૂપિયા. તે કોના ખાતે, તો ફર્નિચર ગયું તો તે ફર્નિચર ખાતે કેટલા રૂપિયા, 200 રૂપિયા. બાબત જે લખીશું મિત્રો, જૂનું ફર્નિચર નુકસાનથી વેચ્યું તેના. હવે મિત્રો આપણે અહીંયા સરવાળો કરી નાખીએ, તો બંને બાજુનો સરવાળો મિત્રો 3900 રૂપિયા. અહીંયા લખીશું કુલ સરવાળો. ચાલો મિત્રો નવા દાખલા સાથે ફરીથી મળીશું.